તારા ઘરે પુત્ર નહીં, ચતુર્બુદ્ધાસ નો જન્મ થયો છે. અને આ ચતુર્બુદ્ધાસ મોટો થઈને મારી નિકુંજ ભાવના, દ્વાદશ કુંજ ભાવના અને મારી ભગવત લીલાઓ ગાવાનો છે, એવા ચતુર્બુદ્ધાસ ની જય ઘોષ કરી. બોલ ચતુર્બુદ્ધાસ કી જય. એક દિવસ ગોપીએ વિચાર કર્યો કે આ કન્યાને રંગે હાથો પકડવો છે, રંગા પકડવો છે, આ કન્યાને છોડીશ નહીં. ને કનિયો સાંભળે એવી રીતે ગોપીએ બૂમ પાડી, પોતાના પતિને કીધું કે સાંભળો, સાંજે આવજો ને ત્યારે માખણની માટલી ઉપર બાંધી છે તે મને ઉતારી આપજો. ને કનિયાએ સાંભળ્યું કે આના ઘરમાં માખણની માટલી ઉપર બંધાણી છે. અને ગોપીઓ બોલીને સંતોઈ ગઈ. કનિયો આવ્યો, આને તો સખાઓ લઈને આવ્યો, પેલા ચાર સખાઓ ઉભા રહ્યા, એની ઉપર બે સખા ચડ્યા, એની ઉપર કનિયો ચડ્યો ને માખણની માટલી પકડી. એટલામાં ગોપી આવી, લાકડી લીધી અને બધા સખાઓ ભાગ્યા ને કનિયો માટલીની સાથે લટકતો રહ્યો, લટકતો રહ્યો, લટકતો રહ્યો, લટકતો રહ્યો, લટકતો રહ્યો, લટકતો. ગોપી કહે, જોયું ને કનિયા, લટકતો કરી નાખ્યો ને તને, બહુ ચોરી કરવામાં નિપુણ થઈ ગયો, એક્સપર્ટ થયો તો આ તને લટકતો કરી નાખ્યો. કનિયો કે, અરે હું માખણ ચોરવા નથી આવ્યો. કે તો કે, અરે ગોપી, તારું જે છાપડું છે ને, ધાબું છે ને, ત્યાં વરસાદ ઋતુ આવવાની તૈયારી છે ને, એમાં કાણું પડ્યું છે. હું કાણું પૂરવા આવ્યો હતો કે તારા ઘરમાં માખણ હોય ને ઉપરથી વરસાદનું પાણી પડે તો બધી સામગ્રી માખણ બગડી જાય ને, એટલે તારા ઘરના ધાબાને હું ઠીક કરવા આવ્યો હતો. હું તો તારું સારું વિચારીને આવ્યો ને, તું મને ચોર સમજે છે? કનૈયા જુઠ્ઠું બહુ થયું, ચાલ નીચે ઉતાર. લાકડી લઈને આવી, નીચે ઉતારી. કનૈયા કૂદકો માર્યો, નીચે પડ્યો. હવે લાકડી બતાવી, ઉભો રે, હમણાં તને દોરડાથી બાંધું અને પછી મૈયા પાસે લઈ જવું, ત્યારે તારી મૈયાને લાગશે કે ના આ ગોપી સાચું કહે છે. દોરડું લઈને આવીને કનિયાને બાંધવા ગઈ. બહુ પ્રયત્ન કર્યા, કનિયો બંધાય નહીં, કનિયો બંધાય નહીં, કનિયો બંધાય નહીં. કનિયો કે, ગોપી, તને માખણ બનાવતા આવડે પણ કનિયાને બાંધતા ના આવડ્યું. ગોપી કે, સાચી વાત છે, મને બાંધતા ના આવડ્યું. કે, ચિંતા ના કર ગોપી, હું તને શીખવાડું. માખણ ખાતા તું શીખવાડ અને દોરડું બાંધતા હું તને શીખવાડું. કે કેવી રીતે? કે ચાલ બતાવ. આ થાંભલે ઉભી રહે, ગોપી થાંભલે ઉભી રહી. કનિયા ચારે તરફથી બે હાથ બાંધ્યા, બે પગ બાંધ્યા, ગોપીની કમર બાંધી. ગોપી, તને કેમ લાગે છે? કે હવે બરાબર બંધ થઈ ગઈ? કે કનિયા, હવે મને છોડી દે. કનિયો કહે કે, હું એકવાર કોઈને બાંધું ને પછી ક્યારે છોડતો નથી. કે કનિયા, તું તો ચતુર છે. અરે ગોપી, હવે તને છોડું જ નહીં. અને ત્યાં ગોપી હાથ પગ છોડાઈને યશોદા મૈયાને કહેવા ગઈ કે, તારો કનૈયો છે ને, કેટલો ચોર છે, જો આજે મારા ઘરે માખણ ચોરણ આવ્યો. ત્યાં મૈયાને કીધું કે, મારો કનૈયો ચોરી કરે જ નહીં. અરે મૈયા, ખરેખર તારો કનૈયો ચોર છે. ત્યારે મૈયાએ કનૈયાને બોલાયો, કનૈયા કાન પકડ. કનૈયાએ કાને પકડ્યા છે. મૈયા પૂછે કે, બોલ, તે માખણ ચોર્યું તું? મૈયા કે, ના મૈયા, મેં માખણ ચોર્યું જ નથી. હું ક્યારે માખણ ચોરું? આપણા ઘરમાં આટલી ગાયો, આટલું બધું માખણ તમે કાઢો અને હું ચોરી કરું લાગે છે તમને મૈયા? અરે આ જુઠ્ઠું બોલે છે ગોપી. મૈયા, હું ક્યારે માખણ ચોરી કરું? મૈયા, હું માખણ ચોરી કરવા જઉં ને તો નંદ બાબા આટલા મોટા, એની આબરૂ શું રહેશે? કહો, નંદ બાબાનો લાલો થઈને માખણ ચોરી કરે છે? અરે નંદ બાબાની આબરૂ જતી રહે મૈયા, હું ક્યારે ચોરી કરતો હોઈશ? માયા લાકડી લઈને આવી, બોલ કનિયા, તે જ ચોરી કરી છે, તે જ ચોરી કરી છે. અરે મૈયા, મેં ચોરી કરી જ નથી. મૈયા, મેં ચોરી નથી કરી. સાચું કે કનિયા? આ ટીમ તે જ બનાવી છે, ગુપ્ત સખાને તું જ લઈ જાય છે ને? મૈયા, મેં ચોરી નથી કરી. મૈયા, મેં ચોરી નથી કરી. મૈયા, મેં ચોરી નથી કરી, નથી કરી, નથી કરી. અને કનિયાએ કાન પકડ્યા અને કાન પકડીને મૈયાને સમજાવી રહ્યા છે અને પદનું ગાન કરે છે કે, મૈયા, મેં નહીં માખણ ખાયો, હું માખણ નથી ખાયો મૈયા. મેં મેં નહીં માખણ ખાયો.
दुनिया ने रोज माखण चोरा ने टेव पड़ी गई छे અને માખણ ચોરી ચોરીને મટકી લઈને ભાગતો કનૈયો એક દિવસ પનિહારી પાસે ગયો. પનિહારીને જોઈ રહ્યો છે કે પનિહારી વ્રજની ગોપી કુવામાંથી જળ સિંચી રહી છે. જળની મથરી ભરીને ઉઠાવી ત્યારે બહાર લાગ્યો તો ગોપી કહે, કનૈયા અહીંયા આવો. શું કરે છે? કનૈયો કહે, હું તો તને જળ ભરતા જોઈ રહ્યો છું. ગોપી કે, કનૈયા આ મથની છે ને જલની, આ જલની માટલી એટલી વજનદાર છે, મારથી ઉઠતી નથી. કનૈયા તું ઉઠાવ અને મારા ઘરે મૂકી જા. અને કનૈયો મથની ઉઠાવીને લટકતી ચાલ સાથે, લટપટી ચાલ સાથે ગોપીના ઘરે ગયો ને માટલાને સાચીને મૂકી રહ્યો છે. ગોપી કે, કનૈયા આટલી ભારે માટલી મારી માટે ઉઠાવી, તે કેટલી મોટી સેવા કરી છે, બોલ તારી માટે શું કરું? કનૈયો કે, ના ના મને કઈ ન જોતું. ગોપી કે, ના ના બોલ કનૈયા, આટલી મોટી મથની ઉઠાવી, બોલ તારી માટે શું કરું? કનૈયો કે, ગોપી કઈ નહીં, તને બહુ આનંદથી અંદરથી આનંદ થયો હોય ને તો ઘરમાં થોડું માખણ હોય તો મને ક્યાં ઉડાવી દેજે. અચ્છા કનૈયા, તું કો માખણ ચાહીએ? અબ તો બિલકુલ ના દઉં. ગોપી, મૂકું કા ચાહીએ? તો તને કઈ કશું ચાહીએ તો કહેજો, તો મને માખણ માંગ્યો. અચ્છા કનૈયા, માખણ દેવે તૈયાર હોય એક શરત દેખા, કે પછી નાચકે દેખા. તું નાચે ગો તો મેં માખણ દઉંગી. અચ્છા ગોપી, મેં નાચકે દેખાઉં, મેં નાચ લઉં ઓર તું માખણ નહીં દેગી તો? ના ના કનૈયા, તું નાચીશ ને તો માખણ આપીશ. કનૈયો કે, હું નાચી લઉં તું માખણ ના આપે તો? કે તો શું કરશું? કનૈયો કે, એક કામ કર, હું એક ઠુમકો લગાવું તો એક ચમચી મને માખણ ખવડાવ, હું બીજો ઠુમકો લગાવું તો બે ચમચી માખણ ખવડાવ, હું ત્રણ ઠુમકા લગાવું તો ત્રણ ચમચી માખણ ખવડાવ, હું થોડું થોડું નાચું તો થોડું થોડું મને માખણ ખવડાવે તો તૈયાર છું. ગોપી કહે, હું પણ તૈયાર છું. અને કનૈયા નાચે, ગોપી માખણ ખવડાવે, કનૈયો નાચે, ગોપી માખણ ખવડાવે. ત્યાં જ ગોપી કૃષ્ણની નિત્ય નિરામે મગ્ન બની અને કનૈયાએ માખણની માટલી લીધી અને ચોરીને ભાગ્યો. ત્યાં જ ગોપી ગાવા લાગી, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે. અરે ઓ ગોપીઓ, જો કનૈયા આવ્યો તો મારા ઘરમાં માખણ ચોરીને ગયો છે. કનૈયા આવ્યો મારા ઘરે માખણ ચોરીને ગયો છે. કનૈયા આવ્યો મારા ઘરે માખણ લઈને ગયો છે.
कष्ट कन्हैया रास बिहारी लाल की कोई श्री राधे श्याम श्री राधे श्याम माखन चोरी लीला प्रभु ने सर्वत्र दिव्य लीला हो જ્યાં પ્રભુ માખણ ચોરવાનો પ્રારંભ કર્યો ત્યાં જ એક એક ગોપીના મરડા ચોરાઈ રહ્યા છે. ઉપસ્થિત પુષ્ટિ સમાજને પ્રભુની આ દિવ્ય માખણ ચોરી અને અદભુત લીલાના મંગલ દર્શન થયા છે. પ્રભુ દરેક યુગમાં આ લીલા કરે છે અને દરેક ભક્તોના મન ચોરે છે. પ્રભુ મટકી લઈને ભાગ્યા ને ગોપ સખા પાસે ગયા અને ગોપ સખાઓ જે પ્રભુના પ્રિય છે મિત્રો છે એ કહે છે કે પ્રભુ અમે માખણના ભૂખ્યા નથી, અમે તો આપના અધર્મના ભૂખ્યા છીએ. પ્રભુ તમને માખણ પ્રિય છે ને અમને આપનું અધર્મત પ્રિય છે. જે દેવતાઓને નથી મળ્યું ને પ્રભુ એ આપની પાસે છે. જ્યારે પૃષ્ટિ ભક્ત પોતાના ઘરમાં ઠાકોરને મિશ્રી પણ ધરે ને તો મિશ્રી પણ અધરની અમૃત અધરામૃત બની જાય છે. હે પ્રભુ અમને તો આપનું અધરામૃત પ્રિય છે. વાલા વિષ્ટજનો સપ્તમ દિવસ ની આ સપ્તમ લીલાઓ એમાં શ્રીમદ ભાગવત ગાથા આ ચતુર્થ દિવસ મનોથી પરિવારની આ મંગલ ભાવના ગિરનારની અદ્વૈત ભૂમિમાં ભાગવત ચરિતાર્થ થઈ રહ્યું છે. જો 500 વર્ષનો ઇતિહાસ ત્યાં ફરી દોહરાતો હોય ને તે આપણે સ્વીકારવો જોઈએ. વૈષ્ણવ સંપ્રદાયના 500 વર્ષના ઇતિહાસમાં જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય અહીંયા પધાર્યા અને આ ભૂમિમાં ભાગવતનું પારાયણ કર્યું અને આજે 500 વર્ષ પછી એ જ ભાગવતનું પારાયણ એ જ ભૂમિમાં વલ્લભકુલ દ્વારા થઈ રહ્યું છે. પ્રસાદ મહાપ્રસાદ અને અજરામૃતનું દાન થઈ રહ્યું છે. પ્રિયજનો આ મંગલ કથા જે ભક્તો અહીંયા પહોંચ્યા છે ને તો શ્રવણ કરે છે પણ એ જૂનાગઢના 10 ચેનલ બ્લ્યુ સ્ટાર ગ્રુપ દ્વારા કલ્યાણ ચેનલમાં આખા જૂનાગઢમાં લાઈવ આવી રહ્યું છે અત્યારે. આપણે સર્વે એમને પણ વધાવી લઈએ તાળીઓ પાડીને કે આ કથાના એક એક ભક્તના ઘર સુધી આ ભગવત વાણી પહોંચી રહી છે. અને મનોથી પરિવાર કે નૂતન મનોથો કરીને બધાને આનંદની વહેંચણી કરે છે ને એવા મનોથી પરિવાર માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. હજી ઓછી છે, બહુ ઓછી છે. હાથમાં લાલ મહેંદી આવે ને એને કેવાય તાલી. લગ્નમાં જાઓ કેવી મહેંદી મૂકો છો એમ પ્રસંગમાં આવો ને તો તાલીઓ પણ લાલ મહેંદી મૂકી દો. ત્યારે હાથ લાલ થયા હોય ત્યારે કહેવાય સાચી તાલી પડી છે. જેનો ચતુર્થ દિવસ મંગલ દિવસ સુરદાસ કહે છે કે 4 દિવસ સુધી જે ભગવત ગુણગાનનું શ્રવણ કરે ને એનું મન ભગવાનમાં લય થઈ જાય છે. 4 દિવસ પૂર્ણ થયા આપણું મન ભગવાનમાં લય થયું. આવતીકાલે ગિરિરાજની પરિક્રમા ગોવર્ધન યાગ એટલે અન્નકૂટના દર્શન અને અતિ અલૌકિક આનંદ લેવાનો બાકી છે. આ તો આનંદની શરૂઆત છે. હજી 3 દિવસ તો આનંદનો મહાસાગર વહેવાનો છે. વિશેષ તૈયારીઓ સાથે આવતીકાલે ફરી મળીએ. ભગવત કૃપા ભાગવત ભગવાનની કૃપા છે કે દિવ્ય નિત્ય આનંદ થઈ રહ્યો છે. મનોથી પરિવારને ખાસ નિમિષ કે શ્રીમદ ભાગવતજીના પોથીજીની આરતી માટે સર્વે તૈયાર થઈ જાય.
જે પણ ભક્તો આરતી તૈયાર કરીને આવ્યા હોય તે મંચ ઉપર આવી જશે અને આપણે સર્વે પ્રભુની આરતીમાં જોડાઈએ. ઉપસ્થિત સર્વે ભક્તોને અંતરના આનંદથી આ ચતુર્થ દિવસની ગૌરવ ગાથા દિવ્ય ગાથાના શુભ આશીર્વાદ શુભકામના સાથે આ ચતુર્થ દિવસની માખણ ચોરીલા સાથે આ કથાને આપણે વિરામ આપીએ. બોલ શ્રી વલ્લભાદેશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, કષ્ટ કનૈયાલાલ કી જય, રાસ બિહારી લાલ કી જય. બોલ શ્રી રાધે શ્યામ, શ્રી રાધે શ્યામ, શ્રી રાધે શ્યામ, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, બોલ રાધે રાધે. બોલ શ્રી વલ્લભાદેશ. સર્વે વૈષ્ણવ પોતાના સ્થાનથી ઉભા થઈને શ્રીમદ ભાગવતજીની આરતીને સન્માન આપશે.